नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? आजे धोरण आठ में आपणे विज्ञाननी अंदर प्रकरण बे नी शुरुआत करवा जई रह्या छे। प्रकरण बे नुं नाम छे सूक्ष्म जीवो मित्र अने शत्रु। आ प्रकरण अंदर आपणे शेनो अभ्यास करवानो छे ए आपणे पहेला तो खबर होवी जोईए। केनुं टाइटल छे के भाई सूक्ष्म जीवो शत्रु अने मित्र। तो सूक्ष्म जीवो छे जे आपड़ा शत्रु छे एटले के आपणे नुकसान करता पण छे, अने मित्र एटले के आपणने फायदाकारक पण छे। सौथी पहला तो सूक्ष्म जीवो कया कया छे एना एनो अभ्यास छे ए आपणे करवानो छे कि सूक्ष्म जीवो कया कया प्रकारना जोवा मळे छे एना विशे आपणे वात करवानी छे। आपणे आजूबाजू नजर आपणे फेरवीए बराबर तो घणा बधा प्राणीओ ने वनस्पतिओ छे ए आपणने जोवा मळे छे, पण केटलाक सजीवो एवा पण छे कि जेने आपणे नरी आँखे जोई शकता नथी। एवा घणा बधा प्राणीओ छे, एवा घणा बधा सूक्ष्म जीवो छे कि जे आपणी आँख सामे फरे छे। आपणे श्वास लईए छीए ત્યારે આપણા શ્વાસની અંદર જાય છે, પણ એ જે સજીવો છે એને આપણે જોઈ શકતા નથી એને સૂક્ષ્મ જીવો કહેવાય। એટલે કે આપણે જે સજીવોને જોઈ શકતા નથી તેવા સજીવોને સૂક્ષ્મ જીવો કહે છે। તો આ રીતે આપણને સૂક્ષ્મ જીવ છે એની જે સંકલ્પના છે એ આપણને ક્લિયર હોવી જોઈએ કે સૂક્ષ્મ જીવ કોને કહેવાય। તો ફરીથી આપણે જેને જે સજીવોને નરી આંખે આપણે જોઈ શકતા નથી તેવા પ્રાણીઓને અથવા તેવા સૂક્ષ્મ જીવો જીવોને સૂક્ષ્મ જીવો કહેવામાં આવે છે। તો આ જે સૂક્ષ્મ જીવો છે એ કયા હોય છે? તો સૂક્ષ્મ જીવો ક્યાં રહેતા હોય છે? તો માટીની અંદર તમે જુઓ, એ તો માટીમાં પુષ્કળ પ્રમાણમાં સૂક્ષ્મ જીવો, વાતાવરણ હવાની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં સૂક્ષ્મ જીવો જે રહેલા હોય છે। અને દરેક સૂક્ષ્મ જીવો છે એ એટલા નાના હોય છે કે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી। એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપ કે પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એટલે કે વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે, એટલા બધા એ સૂક્ષ્મ હોય છે। સૂક્ષ્મ જીવોને મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચવામાં આવે છે, એને ચાર વર્ગની અંદર વિભાજિત કરેલા છે। બેક્ટેરિયા, ફૂગ એમાં પહેલો ભાગ છે બેક્ટેરિયા, બીજો છે ફૂગ અને ત્રીજો છે પ્રજીવ અને ચોથો છે લીલ, બરાબર? આ રીતે એને ચાર ભાગની અંદર વિભાજિત કરેલા છે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ, એમ સૂક્ષ્મજીવોને ચાર ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે। વાયરસ એ પણ એક પ્રકારનો સૂક્ષ્મજીવ છે, વાયરસ એ પણ એક સૂક્ષ્મદર્શી છે જે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એ બીજા બધા પ્રાણીઓ કરતાં થોડુંક ભિન્ન છે। વાયરસ છે એ આ બધા પ્રાણીઓ છે એના કરતાં થોડોક ભિન્ન પ્રકારનો આપણને જોવા મળે છે। એટલે કે બેક્ટેરિયા, વનસ્પતિ અને પ્રાણીઓમાં જ એનું વિભાજન થાય છે। એ વાયરસ એ ફક્ત યજમાન જે સજીવ હોય એની અંદર જ રહેતો હોય છે, એના કોષની અંદર જ વિભાજન પામે છે। વનસ્પતિ પ્રાણીની અંદર પ્રવેશ્યા પછી જ એ વિભાજન એનું થતું હોય છે। વાયરસની આકૃતિ છે તમને ચોપડીની અંદર પાછળના પેજ ઉપર તમને આપેલી છે। કેટલાક સામાન્ય રોગો જે થતા હોય છે, શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, ઉધરસ છે, આ બધા વાયરસથી થતા રોગો છે। પોલિયો તેમજ અછબડા એ બધા રોગો પણ વાયરસથી થતા રોગો છે। અને અત્યારે હાલ જે રોગ થઈ રહ્યો છે આપણને, નવો જે રોગ આવ્યો છે કોરોના, તો આજે આની પણ આપણે વાત કરવી પડે। તો કોરોના છે એ પણ એક શેનાથી થતો રોગ છે? વાયરસથી થતો રોગ છે, એ વાયરસથી ફેલાતો રોગ છે। પછી આપણને જે પોલિયો થાય છે, બાળક જન્મે પછી સારું હોય પણ અમુક સમય પછી એને ખોડખાંપણ છે, એ સ્નાયુ ખેંચાય
અને એના કારણે ખોડખાંપણ થતી હોય છે એ પોલિયો છે એ પણ એક વાયરસના કારણે થતો રોગ છે બરાબર અછબડા છે એ પણ વાયરસના કારણે ઓરીનો જે રોગ થતો હોય છે બરાબર તો આ રીતે આ વાયરસથી થતા રોગો છે અને વાયરસ એ બીજા બધા સજીવો કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે વાયરસ એ વાતાવરણમાં હોય ત્યારે એ મૃત અવસ્થામાં હોય છે પણ જ્યારે એ કોઈ સજીવની અંદર પ્રવેશે છે ત્યારે એ સજીવ થઈ અને પછી એનું વિભાજન છે એ કોષોનું વિભાજન કરે છે અને ઘણા બધા સજીવો છે એ ઉત્પન્ન કરતો હોય છે પછી ઝાડા મેલેરિયા જેવા રોગો છે પ્રજીવથી થતા હોય છે તો પ્રજીવથી થતા જે રોગો છે એ ઝાડા અને મેલેરિયાનો રોગ છે એ પ્રજીવથી થતા રોગ છે બરાબર ટાઇફોઇડ અને ક્ષય એ બેક્ટેરિયા દ્વારા થતા રોગ છે તો બેક્ટેરિયાથી આપણને ટાઇફોઇડ અને ક્ષય નામનો રોગ છે એ આપણને બેક્ટેરિયાથી થતો જોવા મળે છે તો આ રીતે આપણે કેટલાક સૂક્ષ્મજીવો છે એ તમે પાછળ આકૃતિ તમે જોઈ શકો છો કે એની અંદર આપણને જુદા જુદા પ્રકારના સૂક્ષ્મજીવો આપણને આપેલા છે અહીં તમે બાજુની આકૃતિની અંદર પણ એ જે સૂક્ષ્મજીવો છે એ તમે જોઈ શકો છો કે એમાં કુંતલ આકાર બેક્ટેરિયા જોવા મળે છે દંડાણુ આકારના બેક્ટેરિયા જોવા મળે છે પછી લીલ છે એ ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા નામની લીલ પણ આપણને જોવા મળે છે પ્રજીવો જોવા મળે છે અમીબા અને પેરામિશિયમ છે પ્રજીવો છે ફૂગ પણ જોવા મળે છે આપણને બ્રેડ ઉપર જે ફૂગ જોવા મળે છે મોલ્ડ પ્રકારની એ ફૂગ પણ પછી પેનિસિલિયમ નામની ફૂગ છે એસ્પરજિલસ નામની ફૂગ છે એ ફૂગ પણ આપણને આકૃતિની અંદર તમે બાજુમાં એ જોઈ શકો છો કે એ કેવા પ્રકારની હોય છે આ બધા જે સૂક્ષ્મજીવો છે એને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડતો હોય છે અને બીજું કે અહીંયા વાયરસની આકૃતિ પણ તમને બાજુમાં આપેલી છે જે તમે જોઈ શકો છો હવે પ્રશ્ન એવો થાય કે આ બધા જે સૂક્ષ્મજીવો છે એ ક્યાં રહેતા હોય છે આપણે છીએ તો આપણું રહેઠાણ નક્કી છે કે આપણે ઘરની અંદર રહેતા હોઈએ છીએ દરેક સૂક્ષ્મજીવો દરેક જે સજીવો છે એનું પોતાનું રહેઠાણ હોય છે તો આ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે આપણને પ્રશ્ન થાય તો આપણો પછીનો મુદ્દો છે કે ભાઈ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તો ચોપડીને તમે જોશો અંદર ચોપડી તમારે ખુલ્લી રાખવાની છે એ જોતા જવાનું છે તો સૂક્ષ્મજીવો ક્યાં જોવા મળે તો સૂક્ષ્મજીવો છે એ એક કોષી છે એ એક જ કોષના બનેલા છે વાયરસ ગણો બેક્ટેરિયા ગણો કે પછી જે સૂક્ષ્મજીવો છે બધા એ એક કોષી આપણને જોવા મળે જેમ કે બેક્ટેરિયા પછી કેટલીક લીલ અને પ્રજીવો અથવા કેટલાક બહુકોષીય સૂક્ષ્મજીવો પણ જોવા મળે છે તો સૂક્ષ્મજીવો છે બે પ્રકારના જોવા મળે છે એક કોષી અને બીજો આપણને જોવા મળે છે એ બહુકોષીય સૂક્ષ્મજીવો પણ જોવા મળે છે આપણને એટલે આ રીતે આપણને એક કોષીય અને બહુકોષીય સૂક્ષ્મજીવો જોવા મળે છે બહુકોષીય સૂક્ષ્મજીવોની અંદર આપણે જોવા જઈએ તો ફૂગ પછી લીલ બરાબર આ બહુકોષીય સૂક્ષ્મજીવો છે એક કોષીય સૂક્ષ્મજીવોની અંદર આપણે જોવા જઈએ તો પેરામિશિયમ નામ તમે સાંભળ્યું હશે પછી અમીબા બરાબર પછી વાયરસ જે છે બેક્ટેરિયા છે એ બધા એક કોષીય સૂક્ષ્મજીવોમાં આવતા હોય છે ત્યાર પછી આ જે સૂક્ષ્મજીવો છે એ કઈ જગ્યાએ જોવા મળે તો લીલ અને ફૂગ છે એ તમે જોશો તો પાણીવાળા વિસ્તારની અંદર લીલ તમે જોવા જો તો જ્યાં પાણી ટપકતું હોય કે પાણી જ્યાં સંગ્રહ થતો હોય તો પાણીની અંદર આપણને આ લીલ જોવા મળે છે બરાબર ત્યાર પછી એ સૂક્ષ્મજીવો છે બરફીલી ઠંડી બરાબર ને બરફીલી ઠંડીથી લઈને ગરમ વિસ્તારો હોય બરાબર રણ સુધી આપણે રણ જોઈએ તો રણમાં કેટલી બધી ગરમી પડે તો રણની અંદર પણ આપણને આ સૂક્ષ્મજીવો જોવા મળે પછી ધ્રુવીય પ્રદેશો જ્યાં પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડે છે માઇનસમાં તાપમાન હોય તો એવી જગ્યાએ પણ આપણને આ જે સૂક્ષ્મજીવો છે એ જોવા મળે છે બરાબર મનુષ્યના શરીરની અંદર પણ આ સૂક્ષ્મજીવો જોવા મળે છે પ્રાણીઓના શરીરની અંદર આંતરડાની અંદર પણ આ જે સૂક્ષ્મજીવો છે એ આપણને જોવા મળતા હોય છે અમીબા જેવા જે સૂક્ષ્મજીવો છે એ સ્વતંત્ર સ્વરૂપે આપણને જોવા મળતા હોય છે તો આ રીતે સૂક્ષ્મજીવો છે એ આપણે જોઈએ તો અત્ર તત્ર ને સર્વત્ર એટલે કે બધી જ જગ્યાએ આ સૂક્ષ્મજીવો છે એ આપણને જોવા મળે છે
पृथ्वी ઉપરનો એક એવો વિસ્તાર નહીં હોય કે જે આપણે આ સૂક્ષ્મ જીવો જોવા મળતા નહીં હોય ઈવન કે અવકાશની અંદર આપણે જોઈએ તો અવકાશમાં પણ આપણે જોઈએ છે કે ત્યાં કોઈ વાતાવરણ જ નથી બરાબર ને છતાં પણ ત્યાં સૂક્ષ્મ જીવો છે વસવાટ કરતા હોય છે તો આ રીતે આપણે સૂક્ષ્મ જીવો છે એ આપણે બધી જ જગ્યાએ જોવા મળે છે હવે સૂક્ષ્મ જીવો અને આપણી વચ્ચે કેવો વ્યવહાર છે એની થોડીક વાત કરી લઈએ તો સૂક્ષ્મ જીવો અને આપણે એના પછીનો ટોપિક છે તો સૂક્ષ્મ જીવો આપણા જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે આપણે એમ થાય કે ભાઈ સૂક્ષ્મ જીવો છે એ આપણા માટે કેવી મહત્વની ભૂમિકા ભજવતા હશે તો આપણા માટે આ જે સૂક્ષ્મ જીવો છે એ લાભદાયી પણ હોય છે અને કેટલાક સૂક્ષ્મ જીવો છે એ આપણને હાનિકારક અને રોગકારક પણ હોય છે એટલે કે રોગ પણ ઉત્પન્ન કરતા હોય છે અને હાનિ પણ પહોંચાડતા હોય છે તો આપણે એનો વિસ્તારથી જોઈએ કે ભાઈ કેવી રીતે લાભકારક છે અને કેવી રીતે આપણને હાનિકારક છે એ આપણે જોઈએ તો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણા માટે જે જરૂરી છે એ ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણને એમ થાય કે આરું સૂક્ષ્મ જીવો આપણને વળી કેવી રીતે ઉપયોગી હોય પણ ઘણા એવા સૂક્ષ્મ જીવો છે કે જે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો સૂક્ષ્મ જીવોનો આપણે વિભિન્ન કાર્યોની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે જેમ કે દહીં તો દહીં બનાવવા માટે પછી બ્રેડ બનાવવા માટે ઈડલી બનાવવા માટે બરાબર પછી ઢોકળા છે બરાબર એ બનાવવા માટે તો દહીં બ્રેડ ઈડલી ઢોકળા છે પછી બ્રેડ બનાવવા માટે આપણે જે બર્થડે પાર્ટીની અંદર કેકનો જે ઉપયોગ કરવામાં આવે છે એ કેકની અંદર પણ આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હોય છે એ ઉપરાંત પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ આ સૂક્ષ્મજીવો છે એ ઉપયોગી થતા હોય છે જોઈએ ઉદાહરણ તરીકે કાર્બનિક કચરો જે શાકભાજીની છાલ છે કે વનસ્પતિ છે એ જે પ્રાણીઓ છે એના અવશેષો છે એ બધાનો નિકાલ કરવામાં એટલે કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ આપણે એનો આનો ઉપયોગ કરતા હોઈએ છીએ એનું વિઘટન છે એનો કરવામાં આવે છે દાખલા તરીકે કોઈ પ્રાણી છે એનો મૃત્યુ થયું બરાબર તો એને આપણે શું કરીએ છીએ કે એને રસ્તામાં ફેંકી દેતા હોય કે કંઈક જગ્યા હોય ત્યાં લઈ જઈને પડી રહે છે તો ધીમે ધીમે એનું શું થાય છે વિઘટન થાય છે તો એ વિઘટન કોના દ્વારા થાય છે તો સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે તો આપણા માટે જરૂરી છે જો એનું વિઘટન ન થતું હોત તો એ સજીવ છે એ એમના એમ મરેલો છે એ ત્યાંના ત્યાં પડ્યો રહે જેના કારણે એનું વિઘટન થાય નહીં પછી મળ છે કે છાણ છે પ્રાણીઓના જે છાણ છે એ છાણનું પણ વિઘટન છે આવા સૂક્ષ્મજીવો દ્વારા થતું હોય છે તો આ રીતે આપણને લાભદાયક છે ખોરાકની અંદર તો છે જ સાથે સાથે પર્યાવરણમાં જે નકામો જે કચરો ઉત્પન્ન થતો હોય છે એનું વિઘટન કરવામાં પણ આ સૂક્ષ્મજીવો છે એ ઉપયોગી થતા હોય છે એ ઉપરાંત આપણે જોઈએ તો બેક્ટેરિયાનો ઉપયોગ છે એ વનસ્પતિ પણ કરે છે આપણે અગાઉ જોઈ ગયા કે મૂળની જે મૂળગંડિકા છે એમાં એજેટોબેક્ટેરિયા નામના બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનને હવામાંથી લઈ અને જમીનની અંદર એનું સ્થાપન કરે છે તો એ બેક્ટેરિયા જ છે સૂક્ષ્મજીવ જ છે જે આપણા માટે જરૂરી છે વનસ્પતિ માટે જરૂરી છે બરાબર એટલે આ રીતે વનસ્પતિ એટલે કે જમીનની ફળદ્રુપતા છે એ વધારવામાં પણ આ બેક્ટેરિયા છે એ જરૂરી હોય છે એટલે કે આવા સૂક્ષ્મજીવો આપણને મદદરૂપ થતા હોય છે દહીં અને બ્રેડ બનાવવાની વાત કરીએ આપણે તો ધોરણ આગળના ધોરણની અંદર સાતમામાં તમે અભ્યાસ કર્યો કે દૂધમાંથી દહીં બનવા માટે બેક્ટેરિયાની જરૂર પડે છે દૂધમાંથી આપણે દહીં બનાવવું હોય તો બેક્ટેરિયા જરૂર પડે છે અને એ બેક્ટેરિયા કયા છે તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવે છે અને એ બેક્ટેરિયા છે એ દૂધમાંથી દહીં બનવા માટે જવાબદાર છે જો એ બેક્ટેરિયા ન હોત તો દૂધમાંથી દહીં બને નહીં અને દૂધમાંથી દહીં ન બને તો એની જે બીજી બધી વાનગી છે જે આપણને પેદાશ મળે છે એ મળે નહીં તો દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો હોય છે જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે દૂધમાં એક જ પ્રકારના બેક્ટેરિયા નથી હોતા ઘણા હોય છે એમાં લેક્ટોબેસિલસ જે છે એ મુખ્ય છે જે દૂધને દહીંમાં રૂપાંતરિત કરવા માટે ખૂબ જ જરૂરી છે કયા બેક્ટેરિયા તો લેક્ટોબેસિલસ તો આ રીતે બેક્ટેરિયા આપણા માટે જરૂરી પણ છે
દૂધમાં એ વૃદ્ધિ પામે છે અને એને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા છે એ ચીજ અથાણું બનાવવા માટે, બરાબર ને, એને આપણે અથાણું બનાવવા માટે એને આથવામાં આવે છે. પછી રવા ઇડલી, પછી ખાદ્ય પદાર્થોની અંદર એ સાચવવા માટે, ખાદ્ય પદાર્થો જે છે એને લાંબા સમય સુધી સાચવવા માટે પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. રવા ઇડલી અને ભટુરે છે એને બનાવવા માટે પણ આ ખૂબ જ જરૂરી છે સૂક્ષ્મજીવો. તો આ રીતે સૂક્ષ્મજીવો આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે. તો અહીંયા પ્રવૃત્તિ તમને આપી છે 2.3, બરાબર, કે જે આપણે આથો લાવવા માટેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર, કે લોટ લેવાનો છે એની અંદર આપણે ઈસ્ટ નામની જે ફૂગ છે એ નાખવાની છે, કણકને રહેવા દેવાની છે અને 2 દિવસ પછી જોવાની છે તો કણક છે કેવી લાગે છે, ફૂલેલી લાગે છે, પોચી થઈ ગયેલી લાગે છે. તો એ શેના કારણે? તો એની અંદર રહેલા જે ફૂગ છે કે જે બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામે છે અને એના કારણે એ આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે પ્રવૃત્તિ છે તમે વાંચી શકો છો. સૂક્ષ્મજીવોનો વ્યવહારિક ઉપયોગ, હવે સૂક્ષ્મજીવોનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થતો હશે તો આપણે જોઈએ કે મોટા પાયા પર આલ્કોહોલ બનાવવા માટે, દારૂ તેમજ એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે, બરાબર ને. એટલે કે મોટા પાયે આલ્કોહોલ બનાવવા માટે જેનું ઉત્પાદન વધારે કરવું હોય આલ્કોહોલનું, તો આલ્કોહોલનું ઉત્પાદન કરવા માટે આવા સૂક્ષ્મજીવો જરૂરી છે, એને આથવણની પ્રક્રિયા કરવી પડે. દારૂ બનાવવો છે તો દારૂ બનાવવા માટે પણ એને આથવણની પ્રક્રિયા કરાવો, એટલે એની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને પછી એ દારૂ બનતો હોય છે. તો આ રીતે એને આપણે વ્યવહારિક ઉપયોગમાં લઈ શકીએ છીએ. પછી જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરી આલ્કોહોલનું ઉત્પાદન મેળવવામાં આવે છે. એ તમને એક બીજી પ્રવૃત્તિ આપી છે, તમે વાંચી શકો છો. હવે આલ્કોહોલ છે એ ઈસ્ટ દ્વારા, એને ખાંડ છે એ ખાંડને આલ્કોહોલમાં ફેરવવામાં આવે છે. તો ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવામાં આવે છે અને શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરિત થાય છે. એટલે એ જે શર્કરા છે ખાંડ, એનું શેમાં રૂપાંતર થાય છે? આલ્કોહોલમાં. તો આ રીતે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરિત કરવા માટે પણ આપણે આ જે ફૂગ છે કે ઈસ્ટ પ્રકારની છે, ઈસ્ટ પ્રકારની ફૂગ છે એની જરૂર પડતી હોય છે. લુઈ પાસ્ચરે આથવણની શોધ 1857માં કરી હતી. તો આથવણની જે શોધ છે, તો પ્રશ્ન તમારે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો કે આથવણની જે શોધ છે એ કોણે કરી હતી? તો લુઈ પાસ્ચરે 1857માં, બરાબર ને. એટલે કે 1857માં લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે આથવણ કેવી રીતે થાય છે, આથવણ કોણે કહેવાય એના વિશે માહિતી આપી હતી. એ ઉપરાંત સૂક્ષ્મજીવોનો બીજો પણ ઉપયોગ થાય છે. તો સૂક્ષ્મજીવોનો બીજો શું ઉપયોગ થાય છે? તો ઔષધિની અંદર એનો ઉપયોગ થાય છે, ઔષધો બનાવવા માટે. તો કેવી રીતે ઔષધો બનાવવામાં એ આપણે જોઈએ. તો જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે. પેનિસિલિયમ, તો પેનિસિલિયમ એ એક પ્રકારની ફૂગ છે, બરાબર. એટલે કે પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ એન્ટીબાયોટિકની દવા આપે છે, એન્ટીબાયોટિક દવા પણ આપે. અત્યારે મોટાભાગે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણને એન્ટીબાયોટિક દવા આપવામાં આવતી હોય છે. શરદી થઈ જાય કે ઉધરસ થઈ જાય અને જો મટે નહીં તો ડૉક્ટર છે ને એ એન્ટીબાયોટિક દવા લખી દે, અને એન્ટીબાયોટિક દવા લખી દે તો આપણને લગભગ સારું થઈ જતું હોય છે. એટલે કે એન્ટીબાયોટિક દવાની અંદર પણ આ જે સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ થતો હોય છે. એટલે કે ઔષધોના સ્ત્રોત એ સૂક્ષ્મજીવો છે. એ બીમારી જે પેદા કરનાર જે સૂક્ષ્મજીવો છે, બીમારી આપણે જેના જે સૂક્ષ્મજીવો ઉત્પન્ન થતી હોય એને નાશ કરવામાં ઉપયોગી છે. એટલે કે એન્ટીબાયોટિક તરીકે આપણા શરીરમાં જે સૂક્ષ્મજીવો રોગ ઉત્પન્ન કરે છે એની સામે લડવા માટે આપણે દવા તરીકે આપણે એને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. સૂક્ષ્મજીવોનો જે એન્ટીબાયોટિક દવા તરીકે ઉત્પાદન એનું કરવામાં આવતું હોય છે. તો એન્ટીબાયોટિક દવાઓ કઈ કઈ છે? તો એ આપણે આપેલી છે કે સ્ટ્રેપ્ટોમાઇસિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, તો આ એક એન્ટીબાયોટિક દવાનું નામ છે. બીજી એન્ટીબાયોટિક છે એ આપણે જોઈએ તો ટેટ્રાસાયક્લિન, ટેટ્રાસાયક્લિન આ જે છે એ જાણીતી એન્ટીબાયોટિક દવાઓ છે,
एनु उत्पादन है ये पुष्कर प्रमाण में थई रह्युं छे। ए उपरांत एरिथ्रोमाइसिन, तो एरिथ्रोमाइसिन पण एक प्रकारनो एंटीबायोटिक दवा है। तो आ रीते एंटीबायोटिक दवा है ये बेक्टेरियामांथी बनावामां आवती होय छे। ए विशिष्ट प्रकारना एंटीबायोटिक केवी रीते बनावामां आवे, तो आ जे सूक्ष्मजीवो छे एनु आपणे उत्पादन करवामां आवे छे, अने उत्पादन कर्या पछी एनी उपर विशिष्ट प्रकारना सूक्ष्मजीवनुं संवर्धन कर्या पछी एंटीबायोटिक्सनुं उत्पादन करवामां आवतुं होय छे अने एने रोगोनी सारवारमां उपयोगमां लेवामां आवे छे। 1929 एलेक्जांडर फ्लेमिंग ए बेक्टेरियल रोगोथी रक्षण मेळववा माटे एटले के बचावना हेतुसर एक संवर्धन पर प्रयोग करी रह्या हता। अचानक एमने पेट पर लीला रंगना धब्बा जोवा मळ्या अने एनु परीक्षण कर्युं तो ए मोल्ड बेक्टेरियानी वृद्धि एटले के एना बीजाणुओ छे ए जोया, अने ए शुं करे छे कि बेक्टेरियानी वृद्धिने अटकावे छे। तो आ रीते एने मोल्डमांथी पेनिसिलिनની शोध करवामां आवी। तो एलेक्जांडर फ्लेमिंगे शेनी शोध करी? तो पेनिसिलिनની, बराबर। तो ये आपणे याद राखवानुं छे, बराबर। तो विद्यार्थी मित्रों आपणे आगळ जोईए तो पालतू प्राणीओ तेमज मरघा छे एना सूक्ष्मजीवोनुं संक्रमण रोकवा माटे पण एना आहारमां एंटीबायोटिक जे दवाओ छे ए आपवामां आवती होय छे, जेथी ए जे प्राणीओ छे एने बचावी शकाय छे કે ભવિષ્યમાં રોગ ન થાય એ માટે એને દવા આપવામાં આવતી હોય છે। અને એનો ઉપયોગ છે તો આ સૂક્ષ્મજીવનો ઉપયોગ છે વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો આ રીતે એનો ઉપયોગ છે એ આપણે જોયો, બરાબર। થેન્ક યુ।